આવશ્યક માટે છે. તો થોડુંક આપણે પાછું રિવાઇઝ કરી, કારણ કે આપણે ઘણા દિવસ થઈ ગયા એટલે કદાચ ન છે. તો આવશ્યક કે જેની આપણે ઉપેક્ષા ન કરી શકીએ, કરવું એકદમ જરૂરી છે એ આવશ્યક છે, જે અવશ્ય કરણીયમ આવશ્યકમ, જે નિશ્ચિત રૂપથી જેને આપણે ટાળી ન શકીએ, પોસ્ટપોન ન કરી શકીએ, એને ફરજિયાતલી એને કરવું પડે એવું જે છે એ આવશ્યક છે. તો એના છ પ્રકાર છે, છ પદ્ધતિ છે, અને છ ભાગ કહીએ, જે પણ કહીએ, છ છે. તો એમાં પહેલું છે સામાયિક, બીજું ચોવીસતું, ત્રીજું વંદના. આ સૌથી પહેલા આપણી જે ઉત્તેજના છે, જે આવેગ છે, આ બધાને થોડું શાંત કરીએ, કે સરખી રીતે વિચાર કરવા માટે, સરખી રીતે ચિંતન કરવા માટે અને જાણવા અને સમજવા માટે આપણું ચિત્ત શાંત હોવું જોઈએ. ખૂબ વિક્ષિપ્ત અવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ. આપણે ઘણા બધા આપણા જેવા છે એટલે આપણને ખબર નથી પડતી કે આપણા આપણામાં કઈ ખામી છે, કે આપણું કઈ ગલત થાય છે, કે આપણું કઈ દોષ છે એ આપણને ખબર નથી પડતું, કારણ કે આપણા જેવા જ ઘણા બધા છે એટલે. અને બધામાં મરાઠીમાં એક કહાવત છે, વાસરાત લંગડી ગાય શાહને, એટલે વાછડા હોય એ વાછડામાં એક લંગડી ગાય, એટલે પગ જેનું ઠીક ન હોય, એક પગ જરા વાકું હોય એવી ગાય પણ બહુ સમજદાર કહેવાય. એવી રીતે આપણને આપણે થોડું ઘણું જાણીએ તો બધા જે નહીં જાણવા વાળા છે એમાં આપણે જરા જ્ઞાની લાગીએ, પણ હજી આપણે ઘણા પાછળ છીએ. ઘણું આપણને આપણા જીવનનું શોધન પરિશોધન કરવાની જરૂરત છે. તો એ કરવા માટે મનને શાંત કરીને, મનને આ અહંકાર, લોભ, માયા, આ બધાના એક ઉત્તેજનામાંથી થોડું ઠંડુ કરવા માટે પેલું સામાયિક છે, કે સાધનાની તૈયારી માટે તૈયાર થવું, અને તૈયાર થવાની એ વાત છે સામાયિક. જે કાર્ય કરી રહ્યા છે, જે કરવા માગીએ છે, એટલું સુંદર છે, આટલું સારું છે, એ મારા માટે એકદમ આવશ્યક છે, એ સમજ અને એ સમજ પ્રમાણે પ્રારંભ કરવું એ સામાયિક છે. એટલે પોતાને જાતને તૈયાર કરવું, સ્થિર કરવું, સંભાવમાં લાવવાનું, એનું નામ સામાયિક છે. પછી આગળના બે આવશ્યક જે છે એ ભક્તિના છે, ભક્તિ યોગ છે, કે જે જીવન પ્રાપ્ત થયું છે એમાં સૌથી મોટા ઉપકારી કોણ છે? અરહંત છે. અરહંત 24 છે, અને એને વંદન કરું, એમની સ્તુતિ કરું, એ 24 હતો. અને ભાગ્યશાળી, એટલા બધા ભાગ્યશાળી છે કે એ અરહંતના ઉપસ્થિતિમાં, ઉપસ્થિતિના કારણથી ઘણા બધાને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ તો ભાગ્યશાળી હતા, એવા ગુરુ એમને મળ્યા, પણ એ અરહંત ગુરુ નથી મળ્યા, પણ ગુરુ પરંપરાથી કોઈ ને કોઈ આપણને ગુરુ મળ્યા, માર્ગ દેખાડનાર મળ્યા. જે અરહંત ગુરુ છે એ સાક્ષાત દ્રષ્ટા છે, એના આંખથી, જ્ઞાનના આંખથી માર્ગને જુએ છે, સંસારને જુએ છે, એમને સારું કરવાનું ઉપદેશ આપે છે. એ અરહંત સત્યને, સત્યના દ્રષ્ટા છે, સત્યના જ્ઞાતા છે, એવા ગુરુ. અને એના ગુરુ, એ ગુરુ પછી એનું સાંભળીને દ્રષ્ટા નથી પણ શ્રોતા છે. એના પછીના જે ગુરુ છે, એક ગણધર સુધર્મા અને આ અંતિમ કેવલી જંબુ સ્વામીને મૂકીને આગળની જે પરંપરા છે એ શ્રોતા ગુરુ છે. એને ભગવાન પાસેથી જ્ઞાન સાંભળીને
જેને દ્રષ્ટા ગુરુથી સાંભળેલું જે છે એ આપીને જે ગુરુ બને છે, એના દ્વારા જે ગુરુ બને છે એ ગુરુ ગુરુ છે. તો એની વંદના ખબર પડી, 24 સત્તો અને વંદના આ બે આવશ્યકમાં આટલું મોટું ફરક છે કે એક સત્યના ડાયરેક્ટ દ્રષ્ટા છે એની વંદના, અને એનું સાંભળીને જે આપણને માર્ગદર્શન કરે છે એની વંદના. તો વર્તમાન ગુરુને વંદન કરવી એ ત્રીજું આવશ્યક, અને અરહંત ગુરુને વંદન કરવું એ પે બીજું આવશ્યક. તો ચતુર્વિંશતિ સ્તવ અને વંદન આ ભક્તિ યોગના આવશ્યક છે. અને ભક્તિભાવથી સમર્પણના ભાવથી જ્યારે પોતાના તરફ જોવે, જ્યારે ભગવાનની વંદના કરતા ગુરુની વંદના કરતા 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 પોતાનું ધ્યાન આવે અને હું પણ એના જેવું છું કે એના જેવું મારે થવું છે, આ ભાવ જાગે ત્યારે એના જેવું થવાનું ભાવ એટલે આગળના આવશ્યક છે. તો એનું શુદ્ધ સ્વરૂપ, એનું જ્ઞાનમય જીવન, એનું ચારિત્રમય જીવન આ જોઈને હું પણ એ જ માર્ગે જાઉં તો એ માર્ગ ઉપર ચાલતા ચાલતા મારી ક્યાં સ્ખલના થાય છે, મારી ક્યાં ભૂલો થાય છે, એ જોવાનું નામ છે પ્રતિક્રમણ. એ ચોથો આવશ્યક છે. એક સ્કૂલમાં છોકરો ભણવા જાય તો ઘરેથી જલ્દી પહેલા શરૂઆતમાં નીકળવાનું મન નથી થતું, માને છોડવાનું મન નથી થતું, એ માં પણ સાથે આવે સ્કૂલમાં એવો આગ્રહ હોય એનો. તો એ વાતને થોડું સ્કૂલ પ્રતિ લાગણી જાગે, સ્કૂલનો આકર્ષણ વધે, સ્કૂલમાં એકલો બેસી શકે, એ ભૂમિકા એની તૈયાર થવી એ સામાયિક આવશ્યક. પછી એ રિસ્પેક્ટ કરે એના ટીચરનો, એટલે એનો રિસ્પેક્ટ કરે એ ત્રીજું આવશ્યક, અને જ્ઞાનનો રિસ્પેક્ટ કરે એ બીજું આવશ્યક. તો એવી રીતે બરાબર ચાલે. પછી જ્યારે એને આલ્ફાબેટ બધું લખતા આવડે, બરાબર સ્પેલિંગ યાદ થઈ જાય, પછી પોતાની મેળે સેન્ટેન્સ બનાવીને લખે, પછી એમાં કંઈ ભૂલ હોય તો એ પોતે કાઢે કે ના આ બરાબર નથી, આ ઇઝ જોઈએ ત્યાં વોઝ કર્યું, વોઝ જોઈએ ત્યાં વિલ કર્યું, આ પોતાની ભૂલ કાઢે અને એનું સંશોધન કરે એ પ્રતિક્રમણ. આવ્યું ધ્યાનમાં? ક્લાસ વાઇઝ બરાબર ધ્યાનમાં આવ્યું, ભૂમિકા ધ્યાનમાં આવી કે સ્કૂલના પ્રતિ જવાનું આકર્ષણ નથી, પછી આકર્ષણ પેદા થાય સ્કૂલના પ્રતિ આશા રહે, પછી ટીચર પ્રતિ, પછી જ્ઞાન પ્રતિ, અને પછી પોતાના માટે. તો પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરે કે મને કઈ જાતનું એજ્યુકેશન લેવું છે, એ એજ્યુકેશન માટે મારી કઈ તૈયારી છે, મારી રુચિ શેમાં છે. તો એ બધું વિશ્લેષણ પોતાનું કરે અને એ પ્રમાણે રસ્તો ગોતે, એ પ્રતિક્રમણ આવશ્યક છે ચોથું. તો ચોથા એમાં એ આવ્યું છે ભક્તિયોગમાંથી. બીજું અને ત્રીજું આવશ્યક કરીને હવે ચોથા આવશ્યકમાં આવ્યા આપણે. તો આવ્યા છે આપણે ભક્તિયોગમાંથી. તો ભક્તિયોગમાં પણ કાંઈ પણ દોષ લાગ્યું હોય તો એનું પહેલાં આપણે આલોચના કરીએ, એટલે સમ્યક દર્શનની આલોચના. સૌથી પહેલા સમ્યક દર્શનની, સમ્યક શ્રદ્ધા જેના પ્રતિ છે એમાં શંકા, કાંક્ષા, વિતિગિચ્છા, પરપાસંડી પ્રશંસા, પરપાસંડી સંસ્તવ, આ પાંચ અતિચાર આપણે જોયા છે કે દર્શનના આ પાંચ અતિચાર છે કે જેના નિર્દેશનમાં, જેના આજ્ઞાથી, જેના માર્ગદર્શનમાં જે માર્ગ મેં બનાવ્યું છે, મારું લક્ષ્ય નિર્ધારણ કર્યું છે, એમાં મેં ચાલતી વખતે શ્રદ્ધા શંકા કરી હોય, ચાલતા ચાલતા થકી ગયા, હવે ખબર નહીં આપણે આટલું ચાલ્યા તો પણ પહોંચ્યા નથી, તો આપણે પહોંચશું કે નહીં પહોંચશું, આપણે કઈ ઊંડે રસ્તે તો નથી ચાલતા, આટલું ખરાબ રસ્તો હોઈ શકે? લંડનમાં તો આવા કોઈ રસ્તા નથી ખરાબ, અને આ રસ્તો કેમ ખરાબ છે, આ રસ્તામાં કેમ આટલા વિઘ્ન છે, કે આટલી બાધા છે, એવી શંકા તો નથી આવતી ને? તો આવી શંકા જો આવે તો પછી મને શું જોઈએ, મને જોઈએ છે એ મળતું નથી, આજે ને આજે જોઈએ,
તરત ને તો માતા મરુદેવીને મળે તો હું કેમ પાછી રહું? એ કાંક્ષા ભરત ચક્રવર્તી પહોંચી શકે છે તો હું કેમ ન પહોંચી શકું? આ લોકો તો આટલા યુદ્ધ કર્યા, મેં તો યુદ્ધ પણ નથી કર્યું, અને તો પણ એ ઝટપટ એ થઈ ગયા અને અમે કેમ રહી ગયા? તો એ કાંક્ષા કાંક્ષા શંકા કાંક્ષા પરપાસંડી પ્રશંસા, જે ગલત રાસ્તો દેખાડે છે એમની પ્રશંસા. હા, એ સાચું કહેતા હતા ગામના લોકો બધા કે ભગવાન ઋષભદેવનો ભરત પ્રતિ પ્રેમ છે એટલે કીધું ભરત કેવલી થઈ જશે, અને અમારા માટે કેવલ જ્ઞાન કેમ નથી આપ્યું, અમે કેમ રહી ગયા? તો એ પરપાસંડી પ્રશંસા, બીજાની પ્રશંસા, કે એ બરાબર કહેતા હતા, એ બરાબર સાચું કહેતા હતા, એ નહીં, એનું એની પ્રશંસા, એનું સંસ્થાવ, એનો સંપર્ક કરવાનું. તો ગલ ઊંધે રસ્તે જઈને એ ઊંધે રસ્તે દોરનાર ગુરુની પ્રશંસા કરવી, એને ગુરુ માનવા, આ બધું શું છે? પરપાસંડી પ્રશંસા, પરપાસંડી સંસ્થાવ છે. તો આવા જે દોષ લાગ્યા હોય તો આપણે દર્શનની આલોચના કરી. પછી જ્ઞાન, જ્ઞાન આપણે શું સમજીએ? એ અજ્ઞાનને પણ જ્ઞાન કહીએ આપણે ક્યારે ક્યારે, કે આપણે સ્કૂલમાં છોકરાઓ જાય તો આટલા ભણીને આવ્યા, આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, આટલું મેળવ્યું, પણ જ્યારે એને પગ ઉપર ઊભા રહેવાની ક્ષમતા એમાં ન આવે, એ સ્વતંત્ર જીવન ન જીવી શકે, આ જ્ઞાનનો સ્વતંત્ર રીતે ઉપયોગ ન કરી શકે, તો પછી એ શું છે? એ ખાલી ઇન્ફોર્મેશન એને ભેગી કરી છે. આપણે સમજીએ કે યુનિવર્સિટી ગ્રેજ્યુએશન કરાવે છે, છોકરાઓ ભણે છે, અરે યુનિવર્સિટી કે સ્કૂલ કે ટીચર એ જ્ઞાન નથી આપતા, એ ખાલી જ્ઞાનને પ્રોત્સાહિત કરે છે, એ જ્ઞાનને પ્રગટ કરવામાં સાધન છે, એ સાધ્ય નથી. સાધ્ય તો આપણા અંદરનું જ્ઞાન છે, એ કેટલું ડેવલપ થવું જોઈએ, અને એને ડેવલપ કરવામાં જે જે કંઈ બાંધા આવે છે, જે પણ કંઈ વિઘ્ન આવે છે, એ વિઘ્નને કેવી રીતે દૂર કરવા જોઈએ, તો આ બધું સમજવું. જ્ઞાન પોતાનું જ્ઞાન છે, આત્મજ્ઞાન જ્ઞાન છે. ખાલી બીજાના દ્વારા પ્રાપ્ત થયેલી સૂચનાઓ, કે કોઈ એક ગાઈડ તમને રસ્તો દેખાડે કે આમ જાઓ, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, લેફ્ટ ટર્ન લો, રાઈટ ટર્ન લો, તો આ ખાલી સૂચના છે, પણ જ્યારે તમે પોતે ચાલશો, તમારો પોતાનો જે અનુભવ હશે, તમે પોતે જે અનુભવ કર્યો હશે, એ જ્યાં સુધી ન આવે, એ જ્યાં સુધી ન હોય, ત્યાં સુધી એ જ્ઞાન નથી. તો આ જ્ઞાન સાચું શું છે, કે જેનાથી આત્મ પ્રગતિ થાય, જેનાથી આત્મવિકાસ થાય, જેનાથી આપણા પોતાના, હવે તમે આટલું બધું સ્વાધ્યાય કરો છો, આટલું બધું વાંચો છો, જેવી રીતે અમના જ્યોત્સનાબેન સાથે વાત થયું કે અમને ઘણું માર્ગદર્શન મળે છે, અમને અમારા જીવનને સમજવાનો એક તક મળે છે, આપણી ઉત્તેજનાઓ, આપણા દોષ, આપણા ગુણ આ સમજવાની આપણને એક સમજ આવી છે, તો એ સમજ છે જ્ઞાન. ખાલી વાંચેલું અને સાંભળેલું જ્ઞાન જ્ઞાન નથી, એ ઔપચારિક જ્ઞાન છે, એ જ્ઞાનનું જગાડનાર એક સાધન છે, એટલે આપણે એને પણ જ્ઞાન કહીએ, પણ સાધન અલગ છે અને સિદ્ધિ અલગ છે, રસ્તો અલગ છે, લક્ષ્ય અલગ છે. લંડનથી તમને, નૈરોબીથી તમને ઇન્ડિયા આવું છે, તો ઇન્ડિયા અલગ છે અને આવવાનો રસ્તો અલગ છે. આવ્યું ધ્યાનમાં? તો જે સાધન છે, પણ એક વાત યાદ રાખજો, જે મૂળ ગુણ અંતરંગ જીવનમાં ગયા પછી, પોતાના અંદરમાં ગયા પછી તમે ત્યાં જોશો, તો ત્યાં માર્ગ અને મંજિલ એક છે. થોડું ફરક સમજી લેજો. જ્યારે હું કહું છું કે તમારું ઇન્ફોર્મેશન અને સૂચનાનું જ્ઞાન અલગ છે અને તમારું પોતાનું જ્ઞાન અલગ છે, ત્યારે એ બાહ્ય એને એક ચોપડી અને તમે આટલું ફરક છે, પણ જ્યારે તમે તમારા અંદરમાં આવો, ત્યારે તમારું જ્ઞાન અને જ્ઞાનની પૂર્ણતા
એટલે માર્ગ અને મંજિલ એક છે. મોક્ષનું લક્ષણ શું છે? મોક્ષ એટલે શું? અનંત જ્ઞાન. અને મોક્ષ પ્રાપ્તિનું સાધન શું છે? સમ્યક જ્ઞાન દર્શન, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રાની, મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગ પણ જ્ઞાન છે અને મોક્ષ પણ જ્ઞાન છે. ત્યારે શું થયું? જ્ઞાન એકરૂપ થઈ ગયા. તો આ એકરૂપતા જે છે એ વાસ્તવિક જ્ઞાન છે. જ્યાં અંતર પડે છે, જ્યાં બંને દૂર થઈ શકે છે, આ ચોપડી મારાથી દૂર થઈ શકે છે, આ ચોપડીમાં લખેલું ખતમ થઈ શકે છે, એમાં પાણી પડી જાય, એમાં કંઈક શાહી પડી જાય અને એના ડાઘ પડી જશે, એ ખરાબ થઈ જશે, એ અલગ થઈ શકે છે. પણ મારા અંદરમાં જે જ્ઞાન છે એ ઢાંકી શકે છે પણ મટી નથી શકતો. ઢંકાઈ જાય છે પણ મટી નથી શકતો. ઢંકાઈ કેવી રીતે જાય? કર્મના કારણથી, કર્મના આવરણના કારણથી એ ઢાંકેલું છે. કેવળ જ્ઞાન અત્યારે તમારા બધા પાસે, મારા પાસે, તમારા પાસે, બધા પાસે કેવળ જ્ઞાન છે. પણ એ કેવળ જ્ઞાન શું છે? આવરણ આવેલું છે કર્મનું, જ્ઞાનાવરણીય કર્મનું આવરણ છે કે જેના કારણથી પૂર્ણ જ્ઞાન પ્રગટ થતું નથી. અને એ જ્ઞાનાવરણીય કર્મનું જે આવરણ છે, જેમ ધીરે ધીરે એ દૂર થશે એમ જ્ઞાન પ્રગટ થશે. જ્ઞાતા ધર્મકથાન સૂત્રમાં એક બહુ સુંદર એના માટે દાખલો આપ્યો છે ભગવાન મહાવીર, કે એક તુંબાને શું કહેવાય, એક કદ્દુ, કદ્દુની જેમ જ આખું ગોળ આમ હોય, અને પછી જ્યારે એ સુકાઈ જાય તો એ પાણીમાં તરે છે, એ ડૂબતું નથી. એ પાણીમાં તરે છે, ગોળ હોય છે, અને એ સુકાઈને એટલું એ થઈ જાય છે લાકડાની જેમ કે એ પાણીમાં તરે છે. હિન્દીમાં એને તુંબા કે તુંબો. એ પાણીમાં તરે છે, ડૂબતો નથી. પણ એ તુંબાને જો માટીનો લેપ લગાડે અને એને સૂકવે, પછી એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત, પાંચ વખત, છ વખત, સાત, આઠ વખત એને લેપ ઉપર લેપ લગાડે, માટીનો, ગીલા માટીનો, એને સુખાવે, પછી પાછું માટીનો લેપ લગાડે, એને સુખાવે, અને પછી એને પાણીમાં નાખે, તો શું થાય છે? એ ડૂબી જાય છે પાણીમાં. તો એવી જ રીતે એક જીવ જે પૂર્ણ જ્ઞાની છે એ સંસાર સમુદ્ર ઉપર તૈરે છે, એ ડૂબતો નથી. પણ જ્યારે એને એક પછી એક આઠ કર્મના આવરણ આવી જાય છે, એના ઉપર લેપ લાગી જાય છે રાગ દ્વેષના, ત્યારે એ ડૂબી જાય છે. અને ડૂબી ગયા પછી પાણીમાં પલળીને આ એક પછી એક લેપ નીકળી જાય છે. જેવી રીતે તમે માટીનો એક ગોળો પાણીમાં નાખો તો પાણીમાં બધું ઓગળી જશે, તો એ પાણીમાં તુંબો ઓગળીને એના ઉપર લાગેલી માટી બધી નીકળી જાય, પછી પાછું એ પાણી ઉપર શું થાય છે? એ તરીને ઉપર આવે છે. તો એવી રીતે આવરણ કર્મના હટી જાય તો એ આત્મા ઉપર આવે છે, તરી જાય છે. તો એ આવવાની જે એની સ્થિતિ છે એ એના જ્ઞાનનો વિકાસ છે. અને એ વિકાસ, એક લેપ હટ્યું, બીજું લેપ હટ્યું, ત્રીજું લેપ હટ્યું, ચોથો લેપ હટ્યું, અને ધીરે ધીરે એ ઉપર 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 આવવા માંડ્યું. તો એની ઉપર આવવાની જે પ્રક્રિયા છે એ એના જ્ઞાન દર્શન ચારિત્રનો પૂર્ણ વિકાસ છે. વિકાસનો ક્રમ આવ્યો ધ્યાનમાં, કે પાણીના અંદરમાં, સમુદ્રના ગહેરાઈમાં, અંદરમાં ડૂબેલી વસ્તુ જેવી રીતે ધીરે 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 ઉપર આવે છે, એવી રીતે આત્મા રાગ દ્વેષના આવરણના હટવાથી ધીરે ધીરે ઉપર 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 આવે છે. પહેલા આપણને શું હતું? એક આપણા નાના હતા, આપણા રમકડા પ્રત્યે આપણને પ્રેમ હતું, હતું કે નહીં? એ કોઈ લે નહીં, કોઈ અડે નહીં, કોઈ લે તો આપણે ઝપટીને પાછું લેતા હતા. પછી ધીરે ધીરે રમકડા હાથમાંથી નીકળી ગયા, પછી ચોપડી આવી, તો ચોપડી પ્રત્યે પ્રેમ થયું, ચોપડી પ્રત્યે પકડ આવી ગઈ. પછી એક ક્લાસની ચોપડી છૂટી, બીજા ક્લાસની આવી, બીજા ક્લાસની છૂટી, પછી ધીરે ધીરે શું કર્યું?
આ મોહનો વિસ્તાર થતો ગયો, સ્થિતો ગયો કે આ મારા સગા, આ મારા પાડોશી, આ મારા આ મકાન મારું, આ ઘર મારું, આ દાગીના મારા, આ બધું. નાનપણમાં ખબર હતી કે મારું શું છે? નાનપણમાં એ પણ ખબર નહોતી કે મારા રિયલ સગા ભાઈ બહેન કોણ છે, અને મારા કાકાના દીકરા, મામાના દીકરા, મારા ભાઈના દીકરા ભાઈ બહેન કોણ છે, એ પણ ખબર નહોતી. બધા આપણા જ ભાઈ બહેન. કોઈ ગામમાં આપણે ગયા તો બધા માસી ને બધા નાની, બધા મામી, પછી કોણ આપણી મામી છે ને કોણ પાડોશીની છે એને પણ આપણે મામી કહીએ છીએ, એ ખબર નહોતી પડતી હતી. તો હવે ધીરે ધીરે એક પકડ, એક એની મજબૂતી એ આવી. અને હવે તમે એવું લાગે કે આ વસ્તુ ઠીક છે, કોઈ વાપરી તો ઠીક છે, કોઈ તૂટી જાય તો ઠીક છે, એનો સ્વભાવ છે, એ તૂટવાનું જ છે. એટલું બધું દુઃખ મનને લગાડીને નથી લેતા. લગાડો છો હવે? હા, થોડી સમજ આવી ગઈ કે કાંઈ વાંધો નહીં, થાય છે, થાય છે, છોકરાઓથી થાય છે. તો એમ પાડોશીના છોકરાથી થયા, આપણા છોકરાથી થયું, એમ એના છોકરાથી થયું, એમાં શું છે, દુઃખ શું છે? એ તો સ્વભાવ છે, એક દિવસ તૂટવાનું જ હતું. એક દિવસ જવાના જ હતા. અને એક વ્યક્તિના સાથે ગહેરી આત્મીયતા થાય એના બધા જીવનનો, આપણે પ્રત્યક્ષ રીતે એકબીજા સાથે વાત કરીએ છીએ કે તમે આગ પહેલા જશો કે હું પહેલા જઈશ, કે આપણે એકબીજાને સાથ આપીએ, એકબીજાના દુઃખમાં આપણે કરીએ. આપણે મૃત્યુને પણ સામે રાખીને પણ આપણે એકબીજા સાથે આટલા લાગણીથી જીવીએ છીએ, રહીએ છીએ, અને એકબીજાને સાથ આપીએ છીએ અને સ્વીકાર કરીએ છીએ. એક રમકડું તૂટે એ નહોતું ગમતું હતું, અને એક આત્મીય વ્યક્તિની જવાની તૈયારી પણ આપણા મન આપણે કરી લીધી છે, તો આ શું થયું? એટલા રાગદ્વેષ એના રાગદ્વેષ ઓછા થયા, રાગદ્વેષ ઓછા, આત્મીયતા ઓછી નથી થઈ, પ્રેમ ઓછું નથી થયું, સમજ ઓછી નથી થઈ. આવે ધ્યાનમાં? એટલે કોઈના પણ વિયોગની તૈયારી રાખીએ તો એ વિયોગની તૈયારી એ શરીરથી જુદા છે, આત્માથી જુદા નથી, મનથી જુદા નથી, એક રૂપતા છે, એક ભાવ છે કે કોઈનો ખોટું બોલેલું આપણને ખોટું લાગતું નથી. પ્રિય વ્યક્તિ જો ગુસ્સો કરે તો થોડી વાર માટે લાગે, પછી વધારે નહીં લાગે ને. અને કોઈ બીજા વ્યક્તિ ગુસ્સો કરે તો હવે પાછું કોઈ દિવસ બોલું નહીં, એકદમ અબોલા, તરત જ એકદમ ક્લાઇમેક્સ ઉપર જાય છે. તો ફરક જે છે એ ફરક બધા માટે આવે. જે આત્મીયતા આપણા સંતાન માટે છે એ બીજાના સંતાન માટે પણ આવે, આટલું વિકાસ, આટલું વિસ્તાર. ભગવાન મહાવીરનું આટલું પ્રેમ, આટલું પ્રેમ કોણ છે? મેઘ કુમાર એના કોઈ સગા છે? અતિમુક્ત એનો સગો છે? મહાવીરના કોઈ રિલેશનમાં છે? ગૌતમ સ્વામી કોઈ રિલેશનમાં છે? જાતિના પણ નથી, ગોત્રના પણ નથી, ગામના પણ નથી, તો પણ કેટલી આત્મીયતા, કેટલું પ્રેમ. એક જ્ઞાની પ્રતિ ઠીક છે, ગૌતમ સ્વામી પ્રતિ બહુ લાગણી છે, તો અર્જુન માલી સાથે શું છે? એક હત્યારો છે, એક પાપી છે. રાજા શ્રેનિક માટે આત્મીયતા છે, અભય કુમાર માટે આત્મીયતા છે, તો રાજગ્રહનો એક હત્યારો અર્જુન માલી પ્રતિ પણ મહાવીરને પ્રેમ છે. તો આ શું થયું? રાગ દ્વેષ ઓછા થઈને એની લાગણી, એની આત્મીયતા. આજે વિરાયતનમાં આચાર્યજી એવા એવા લોકો સાથે એટલા પ્રેમથી મળે, એટલા પ્રેમથી મળે કે આપણે કોઈ દિવસ એને પાસે પણ ન બેસવા દઈએ. એવા એવા લોકોને પણ એના દુઃખને નિવારણ કરવા માટે, એના મોઢા ઉપર હસી આવે, એનું દુઃખ ઓછું થાય, એના માટે પ્રયત્ન કરે. એમના આપણે રાજગીરમાં જ એક પેલા સીતારા દેવી કરીને હતા, ખરડ કરીને, બહુ સારા બેન હતા અને આપણા સમાજના જ હતા. એનો એક દીકરો હતો, જરા મંદ બુદ્ધિનો હતો, કક્કુ કહેતા હતા બધા એને. અને એક વખત સીતારા દેવીને એના પિયર જવું પડ્યું, અને કોઈને ઘર ભાઈની કોઈની ડેથ થઈ, એટલે તો હવે એને ક્યાં લઈ જાય? તો એને એમ કીધું કે તમે થોડું ધ્યાન રાખજો એનો, એ આવશે જશે તો થોડું
તો કે આચાર્ય જી કીધું કઈ વાંધો નહીં, ભલે રે વિરાયતનમાં રહેશે. હવે એ છોકરાને પણ એટલી તાઈમારસ પ્રત્યે લાગણી, એટલી લાગણી, હવે એને જોયું કે મારી મમ્મી નથી, કોઈ નથી ઘરમાં, તો ચાલો હું જાઉં. અને તાઈમારસને કે ચાલો ને મારા ઘરે, ચાલો ને મારા ઘરે, રોજ કે કેટલા હું આવી જાઉં તને, કે નહીં તમે નહીં તાઈમારસ આવશે, તાઈમાં આવે, તાઈમાં આવે. અચ્છા તાઈમારસને લઈ ગયો, લઈ ગયો તો પછી શું કર્યું, એને ત્યાં લકડા જલાવ્યા, એના ઉપર ટોપીઓ મૂક્યો, પાણી મૂક્યું અને ચાય પત્તી લેવા ગયો. હવે આટલો ધુવાડો એ પાણીમાં બધું એટલી વાર સુધી, પછી ઓલો ચાયનો પત્તીનો પેકેટ લઈ આવ્યો, એ આખું પેકેટ એમાં નાખી દીધું, એ ચાય ઉકાળી, પછી થોડું દૂધ ને સાકર નાખીને એ ચાય કરીને તાઈ મહારાજને આપી, એક મોટો કપ અને એક નાનો કપ. નાનું કપ મને આપ્યું અને મોટો કપ તાઈ મહારાજને આપ્યું. તો મેં એ કપ ફેરવી દીધું, તાઈ મહારાજ સામે નાનું કપ રાખ્યું અને મોટું કપ, કે ના વધારે તાઈ મહારાજને લેવાનું, તમારે નહીં. પાછું એને કપ ફેરવી દીધું. મેં તાઈ મહારાજને કીધું, તાઈ મહારાજ એનું મન છે તો થોડું ચાખી લો અને બાકી મને આપી દેજો, હું પી જઈશ. તો તાઈ મહારાજ લીધું, એના હાથમાંથી હું લેવા ગઈ તાઈ મહારાજના હાથમાંથી. તો એ મને કે ના એ તાઈ મહારાજનું છે, તમારે નહીં લેવાનું. અને તાઈ મહારાજ આટલા પ્રેમથી, કોઈ દિવસ એને ચાય પીધી નથી, એ દિવસે એને એને આપેલી બધી ચાય પી લીધી. તો આટલી બધી કોઈના માટે એક મંદ બુદ્ધિ, એક સાધારણ બાળક, એ દેખાવમાં પણ સારું નહોતું, એના માથામાં પૂરા વાળ, અડધા માથામાં વાળ છે તો અડધામાં નહોતા, એક કંઈ એવું કોઈને એના પ્રતિ લાગણી આવે એવું હતું પણ નહીં. અને તો પણ એને એના માને સારું લાગશે તો આપણે ન, ખરાબ લાગે તો ન બોલીએ એવું પણ કંઈ નહીં, માં પણ નહોતી ઘરમાં. પણ એનું બધું ચલાવીને ઓલી ધુવાવાળી ઓલી કાળી કાળી પાતળી પાણી જેવી ચાય, અને એમાં ટેસ્ટ નહીં એટલું ખરાબ, અને કોઈ દિવસ ચાયનો ટેસ્ટ નહીં, એ પહેલાં લેતા નહોતા તો એ ચાય પીધી નહોતી, ને આવી ચાય પણ એટલા પ્રેમથી લીધી, આટલું પ્રેમથી એને સ્વીકાર્યું. તો આ બધું કેમ અપનાવી શકે કોઈ કોઈને? આપણે ના પાડી કે તમે નહીં લો, તમે નહીં આ કરો, આ બરાબર નથી, આ સારું નથી, અને ના એ તો પ્રેમથી પી લે, એ પ્રેમ ચલાવી લે. અને જે વ્યક્તિને એવું નથી કે જ્ઞાનીને વિતરાગને કંઈ ખબર નથી પડતી સારું છે શું છે નરસું શું છે, એ લોકોને વધારે ખબર પડે છે, એની જ્ઞાન ચેતના વધારે વિકસિત છે, એની ઇન્દ્રિયો બધી વધારે શક્તિશાળી છે, તો એને તો વધારે ખબર પડે કે ટેસ્ટ શું છે. અને આટલું બધું ત્યારે ખરેખર એ જ્ઞાનનો વિકાસ છે, એ ચેતનાનો વિકાસ છે, એની પરિણતિ છે. તો આવા વ્યક્તિનો પણ આપણે જયારે અનાદર કરીએ તો આપણા તો જ્ઞાનાવરણ કર્મ બંધવાના જ છે પછી. તો આવું જ્ઞાન જે આપે છે, એક જીવનને સુધારવા માટે જે જ્ઞાન આપે છે, અને એ જ્ઞાનને આપણે સ્વીકાર ન કરીએ કે આપણા જીવનમાં કોઈ પણ વખત કોઈ વ્યક્તિ આપણી સાથે આવો વ્યવહાર કરે કે કોઈ જેવું તેવું આપણને આપે, તો આપણે તરત જ કહેશે જો મને આવું આપ્યું. શીખ આપે, પ્રેમથી આપે છે, પણ કદાચ બીજાને સારું કલર આપ્યું, સારી ડિઝાઇનની સાડી આપી અને આપણને એટલી સારી ડિઝાઇનની સાડી ન મળી, તો તરત જ આપણું મન શું થાય? તરત જ શું થાય? એ બધું પ્રેમ એક બાજુમાં રહી જાય અને એક વસ્તુ દેખાય, એ વસ્તુની સારી નરસી એક આપણને ખબર પડે, એ શું છે, કાલે એના ઉપર જો કોઈ કલર ઢોળાઈ જાય, આ ખરાબ થઈ જાય, ક્યાંક ફાટી જશે, ક્યાંક ભરાઈ જાય અને ફાટી જાય, તો એ વસ્તુની કિંમત શું છે? પણ માણસના પ્રેમની કિંમત છે એ નથી સમજતા, અને વસ્તુ પર આપણી દ્રષ્ટિ થાય છે. તો આ દ્રષ્ટિનો ફેર આ આપણે સમજી શકીએ તો એ આપણા જ્ઞાનનો વિકાસ છે, એ આપણી આત્મીયતાનો વિકાસ છે, આપણા ચારિત્રનો વિકાસ છે. તો એમાં જો ઉત્પન્ન કઈ આવું શુદ્ધ અને પવિત્ર અને સારું જીવન જીવવામાં ક્યાંય આપણે ભૂલ કરી હોય તો એનું આપણે પ્રતિક્રમણ કરીએ. એટલે અને છતાં પણ જેવી રીતે મેં કીધું કે એમનું જ્ઞાન વધારે હોય, એની કાના માત્રા પદ અક્ષર ક્યાંય પણ બોલવામાં કરવામાં ભૂલ ન કરી શકે, એટલે એને શું કીધું કે તમે એટલા સાવધાનથી બોલજો, એવતા એટલા જાગૃત રહીને તમે બોલજો કે તમારા બોલવામાં, તમારા વાંચવામાં, તમારા લખવામાં ક્યાંય પણ
જ્ઞાનમાં કાનું માતૃપદ અક્ષર મીંડું કોઈ ભૂલ ન થાય, અને એ જ્ઞાન જે આપે છે એ જ્ઞાની પ્રતિ પણ તમારા મનમાં કોઈ જાતની આદરની ભાવના ઓછી ન થાય. જેટલો આપણે આદર આપી શકીએ, જેટલું આપણે સન્માન કરી શકીએ, જ્ઞાન અને જ્ઞાનવંતની આશાધના કરી હોય તો મિચ્છામિ દુક્કડમ. તો આ રીતે દર્શન પછી જ્ઞાનીના જ્ઞાન પ્રતિ આદર, જ્ઞાની પ્રતિ આદર અને જ્ઞાનના સાધનો કોઈ વખત શાસ્ત્રની કે પુસ્તકની કે ગ્રંથની કે લખાણની સામગ્રીની આશાધના ન થાય. કે પેન જેમ તેમ પડ્યું હોય તો પગ લાગે તો ચાય કાંઈ વાંધો નહીં, કે એ નહીં, આવી રીતે નહીં. એટલે એક એક વસ્તુ પ્રતિ, વ્યક્તિ પ્રતિ, સાધન પ્રતિ, સાધ્ય પ્રતિ, સાધના પ્રતિ, દરેક પ્રતિ સન્માન, જડ હોય કે ચેતન હોય, દરેક પ્રતિ સન્માન. આપણે કહીએ કે ક્યાં જ્ઞાન છે ને ક્યાં સન્માન છે, પણ એક રૂપ છે. એટલા માટે મોક્ષ માર્ગ કહ્યું છે, મોક્ષ માર્ગા નથી કહ્યું. જો થોડું સંસ્કૃતનું, ચંદ્રવદનભાઈ તમને ખબર છે કે બહુવચનમાં માર્ગ માર્ગા બહુવચન થવું જોતું હતું, માર્ગાની થવું જોતું હતું, મોક્ષ માર્ગાની થવું જોતું હતું. તો એ ના થઈને એક વચન કેમ છે? જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણ છે, બહુવચન છે. તો પછી મોક્ષ માર્ગ એક હોય કે ત્રણ હોવો જોઈએ? તો કે ના, મોક્ષ માર્ગ એક જ છે. એનો મતલબ જ્ઞાન દર્શન અને ચારિત્ર એક રૂપ છે, અલગ અલગ નથી, અલગ અલગ નથી. જેમ રીતે હું કહું છું કે આત્મીયતા, પ્રેમ, વ્યવહાર આ શું છે? આપણે જ્ઞાન કહીએ પણ જ્ઞાન છે, ચારિત્ર પણ છે. ઉચ્ચારણ કરવું, એ ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ, આ પણ એક ચારિત્ર છે. જ્ઞાનનું જ્ઞાનમય ચારિત્ર છે, ભક્તિમય ચારિત્ર છે, કે જ્ઞાનની આશાધના ન થાય, જ્ઞાનીની આશાધના ન થાય, જ્ઞાનના સાધનની આશાધના ન થાય. તો આશાધના ન કરવી તો એક ભક્તિ થઈ ગઈ, તો કોની ભક્તિ? તો જ્ઞાન દર્શન અને ચારિત્ર આ એક રૂપ છે, અલગ અલગ નથી. બહારમાં દેખાવમાં અલગ અલગ દેખાય છે. પ્રેમની ધારા એક જ છે. એ પ્રેમ પરિવારના પિતા પ્રતિ હોઈ શકે છે, માતા પ્રતિ હોઈ શકે છે, પુત્ર પ્રતિ હોઈ શકે છે. તો આ જુદું જુદું પ્રેમ નથી, પ્રેમ આ જુદું જુદું નથી, પ્રેમ એક જ છે. એવી રીતે આત્મવિશુદ્ધિની ધારા આ એક જ છે. એ જ્ઞાનરૂપમાં દેખાય છે, દર્શન રૂપમાં દેખાય છે, ચારિત્ર રૂપમાં દેખાય છે, આ એક રૂપ છે. પણ હજી આપણે આ સ્થિતિમાં પહોંચ્યા નથી, ત્યાં સુધી આપણી આ જુદી જુદી ભૂમિકા છે. એટલે આપણે બધાના અતિચાર પણ જુદા જુદા કરીને આપણે એને વિચાર કરી રહ્યા છે. હવે ચોથું આવશ્યક છે પ્રતિક્રમણ. જે આપણે પ્રતિક્રમણ બોલીએ છીએ, છ આવશ્યકનું જે એક નામ આપણે પ્રતિક્રમણ બોલીએ છીએ, એ ચોથા આવશ્યકનું નામ છે. ચોથું આવશ્યક છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણમાં 12 વ્રતના અતિચાર, પહેલા 12 વ્રતના અતિચાર. તો આખું પ્રતિક્રમણ જે છે એ 99 અતિચારનું પ્રતિક્રમણ છે. એમાં દર્શન, જ્ઞાન અને પછી ચારિત્ર. તો ચારિત્રમાં પહેલા, સૌથી પહેલા 12 વ્રતના અતિચાર. એક એક વ્રતના 5-5 અતિચાર છે, એટલે 5 જગ્યા સ્કલના થઈ શકે છે. અને એ 12 વ્રતમાં પણ આચાર્ય પૂજ્યપાઠ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એક દિગંબર ગ્રંથ છે, એમાં પણ એને સ્પષ્ટ કહ્યું છે કે મૂળ વ્રતમાં એક જ વ્રત છે, 12 વ્રત નથી, મૂળમાં એક જ વ્રત છે. એ કયું વ્રત છે? અહિંસાનો. અને બાકી બધા વ્રત તો એના વિસ્તાર છે. પછી એનું પણ હજી થોડું વિસ્તાર કરીને કહ્યું, વ્રત તો ખાલી 5 જ છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. એ 5 વ્રત, મૂળ ગુણ વ્રત, મૂળ વ્રત. પછી
ગુણવ્રત અને શિક્ષાવ્રત એ જે છે એ એના વિસ્તાર માટે છે, એને હજી વિસ્તૃત રૂપમાં સમજવા માટે છે. કારણ કે જીવનની ભૂમિકાઓ જેટલી જેટલી હોય છે એને આપણે જેટલું વિસ્તારથી સમજીએ છીએ તો મૂળમાં તો એક જ ભાવ છે કે આત્મવિશુદ્ધિ. પછી એ આત્મવિશુદ્ધિ મૂળ રૂપમાં અહિંસા છે, અહિંસા સિદ્ધાંત છે અને સિદ્ધાંત હંમેશા પૂર્ણ હોય છે. તો અહિંસાનો જે ભાવ છે એ પૂર્ણ ભાવ છે. એવું નથી કે આ જીવને મારું કે આ જીવને ન મારું, કે ઓલાને મારું કે ઓલાને પ્રેમ કરું, કે ઓલાને આ પ્રતિ મારી આત્મીયતા છે એના પ્રતિ આ નથી, એના પ્રતિ દ્વેષ ભાવ છે, એવું નથી. જ્યારે પ્રેમ એટલે બધા માટે, એમાં કોઈ થોડું પ્રેમ કરીને થોડું ન કરીએ એવું બને, એવું નથી બનતું. એ પૂર્ણતા છે, સિદ્ધાંતમાં હંમેશા પૂર્ણતા હોય છે. તો અહિંસા સિદ્ધાંત છે, સાધન નથી. એટલે એ મૂળ વ્રતમાં છે, એ સાધન નથી. અહિંસાનો ભાવ અંતરંગ ભાવ છે, એને જગાડવા માટે સાધન રૂપમાં અલગ અલગ છે કે હું કોઈનો અહિંસાનો અર્થ કેવલ એટલું નથી કે હિંસા ન કરવી. હિંસા એટલે શું? કોઈને જાનથી મારી નાખવાનું, પ્રાણ એના કાઢી નાખવાના. પ્રાણ વ્યપરોપણમ હિંસા, એટલે પ્રાણ શરીર અને પ્રાણ જુદા કરીએ, પ્રાણ કાઢી નાખીએ, એવો અર્થ, આટલું જ એક સીમિત અર્થ નથી અહિંસાનો. એના પાછળ પણ પ્રાણ વ્યપરોપણમ, પ્રાણ જુદા પાડવા, એના પાછળ પણ કોઈ હેતુ છે. એટલે શું કહ્યું? પ્રમત્ત યોગાત પ્રાણ વ્યપરોપણમ હિંસા. પ્રમાદથી થયેલી હિંસા હિંસા છે. અપ્રમત્ત ભાવમાં થયું હોય તો નથી. કેવલ જ્ઞાની વિતરાગ વિહાર કરે છે, ચાલે છે. તો તમે એમ કહેશો એ ચાલે છે તો એને હિંસાનો પાપ લાગે છે, એમ કહેશો? નહીં કહીએ. કારણ કે ત્યાં પ્રમત્ત યોગ નથી, ત્યાં કશાય ભાવ નથી, ત્યાં રાગ દ્વેષની વૃત્તિ નથી. એક ડોક્ટર મરીઝની, પેશન્ટની ચિકિત્સા કરે છે અને ખૂબ પ્રેમથી કરે છે, ખૂબ સજગતાથી કરે છે, અને છતાં એ પેશન્ટ સારું નથી થતું, ખલા એની ડેથ થઈ જાય, તો શું ડોક્ટરને પાપ લાગ્યું? ડોક્ટર હત્યારો છે, એને હિંસા કરી છે? નહીં, એ નથી. દેખાય છે એક વ્યક્તિ મરી ગયા, એના પ્રાણ જુદા થઈ ગયા, પણ નથી ગયા. અને એક વ્યક્તિ ગલત ભાવથી એની હિંસા કરે તો એ હિંસા, અને એ હિંસા કરવા જાય, એને મારવાની કોશિશ કરે અને મરે નહીં, તો પણ એને, તો પણ એને પાપ લાગશે કે નહીં? મારવાનું લાગશે, કારણ કે એના ભાવમાં છે, એના ભાવમાં એની હિંસા કરવાના ભાવ છે. એટલે મૂળમાં એક ચોખ્ખી સ્પષ્ટ ક્લિયરિટી હોવું જોઈએ કે ભાવમાં જો હિંસાના ભાવ હશે તો વૃત્તિમાં જે પણ થાય, પ્રવૃત્તિમાં જે પણ એનો પરિણામ આવે તો એ પરિણામ એનું નથી ગણાતું. વૃત્તિ તમારી કઈ છે એ ગણાય છે. વૃત્તિમાં હિંસા હોય, રાગદ્વેષના ભાવ હોય, તો પછી એ પ્રવૃત્તિમાં જે થાય છે એ હિંસા છે. પણ વૃત્તિમાં હિંસાના ભાવ નથી તો પ્રવૃત્તિમાં જે પણ થતું હોય એ હિંસા નથી. તો પ્રમત્ત યોગાત પ્રાણ વ્યપરોપણમ હિંસા. અને એનાથી પણ સ્પષ્ટ, તમે જ્યારે અતિચારમાં જુઓ તો ખાલી કોઈને ડેથ થઈ, મૃત્યુ થઈ, હત્યા થઈ, એ જ હિંસા નથી. પણ બંધે, બહે, છવિચ્છે, અહિભારે, ભત્તપાન વિચ્છે, આ પાંચ અહિંસા વ્રતના અતિચાર છે. બંધે એટલે શું? બંધન. બંધન એટલા બધા શારીરિક બંધન, જેવી રીતે પશુને બાંધીને રાખે, એવી રીતે છોકરાઓ બહુ તોફાન કરે તો એને બાંધીને રાખે, એને રૂમમાં લોક કરીને રાખે, તો આ બધું શું છે?
આ અતિચાર છે. અને બંધન એટલે એવા પ્રગાઢ બંધન, વૈચારિક બંધન, કે અમે જેમ કહેશું એમ જ કરવું જોઈએ. પિતા એમ ઈચ્છે કે મારો દીકરો ડોક્ટર જ બને અને એને એ જ કરવું જોઈએ, એની એમાં ઇન્ટરેસ્ટ ન હોય એ કે ના મારે એન્જિનિયર થવું છે, અને જબરદસ્તી એને ડોક્ટર બનાવવાની કોશિશ કરો, તો આ શું છે? વૈચારિક બંધન છે. બીજા આત્માની પણ જેવી મારી સ્વતંત્રતા છે એવી જ રીતે એ પણ સ્વતંત્ર છે, એનું પણ એક સ્વતંત્ર અસ્તિત્વ છે, મારું પણ અસ્તિત્વ સ્વતંત્ર છે. તો ન તો હું બંધનને પસંદ કરું છું, તો બીજા પણ કોઈ બંધનને પસંદ ન કરે. એટલે બીજાની સ્વતંત્ર સત્તાને સ્વીકાર કરવું અહિંસા છે, અને બીજાના સ્વતંત્ર સત્તાને સ્વીકાર ન કરો તો એ શું છે? તો બંધનમાં રાખો, બંધન નાખવા એ પણ દોષ છે અહિંસા વ્રતનો. એમાં કોઈને બાંધીને રાખ્યા, કોઈને આપણા એમાં રાખ્યા, તાબામાં રાખ્યા, શું કંટ્રોલમાં રાખ્યા, તો આ પ્રાણ નથી ગયા એના, એ જીવતા છે, પણ તો પણ શું થયું? અહિંસાના અતિચારમાં આવી ગયા. વધ, વધ એટલે તો સ્પષ્ટ છે કે વધ કરી નાખ્યો એટલે હત્યા કરી. છવિ છે કોઈની પર્સનાલિટી ડેમેજ કરે, કોઈ સારા કામ કરે એના સમાજનો વખાણ થાય, અને આપણે તો કોઈ વ્યક્તિ પણ એનો જે દુર્ગુણ છે એ દેખાડે, એને કંઈ ખોટું કામ ક્યારે કંઈ કર્યું હશે તો એને ઉજાગર કરે. અરે આ કેવા સારા, અત્યારે થોડું કર્યું એટલે કંઈ સારા થઈ ગયા, તમને ખબર નથી, અમે જાણીએ છીએ એ કેવા છે. તો એની પર્સનાલિટીને ડેમેજ કરે છે. છવિ એટલે પર્સનાલિટી, છવિ એટલે એનો વ્યક્તિત્વ, એના વ્યક્તિત્વને હજી સારું પ્રોત્સાહન આપીને સમાજમાં એની પ્રશંસા કરીને એને પ્રતિષ્ઠિત કરવી, એને સન્માનિત કરે, એની ગુણાનુવાદ કરે, એના કરતા એને કેમ આપણે નીચું પાડીએ એના પ્રયત્ન થાય, તો એ પણ શું છે? હિંસા છે. એને વ્યક્તિત્વ હનન, વ્યક્તિત્વને ખતમ કરવું, પર્સનાલિટી ખતમ કરવી, એની આ પણ હિંસા છે. બંધે વહે છવિ છે અહીં ભારે, જેટલું કામ કરવાની જેની ક્ષમતા છે એના કરતા વધારે એના પાસેથી કામ લેવું. એક સર્વન્ટ હોય અને એ 5 કિલો વજન ઉપાડી શકે એટલી એની ક્ષમતા છે, અને આપણે કે ના પાછું પાછું આવી જઈશ, ટાઈમ લાગશે, આ 10 કિલો વજન ઉપાડ, કેમ ન ઉપાડી? એના કાર્યક્ષમતાથી વધારે એના ઉપર ભાર મૂકીને એક 65 કલાક કામ કરે, થાકી જાય માણસ, પછી થોડો આરામ કરે, થોડું કંઈ ખાઈ પી લે, પણ એને સુવિધાનું ધ્યાન ન રાખે અને લગાતાર આ કામ કરો, આ કામ કરો, આ કામ કરો, આટલું કામ કરી લે, પછી જોઉં, અત્યારે શું ખાવાનો ટાઈમ છે, મહેમાન આવ્યા છે, તું ખાવા બેસી ગયો. તો આવા જે અભદ્ર વ્યવહાર, આ જે અભદ્ર આચરણ, આ પણ શું છે? અહિંસા છે. અહીં ભારે ભક્ત પાણવી છે, જેને જે આપવાનું નક્કી કર્યું છે એમાં પણ આપણે કટોતી કરીએ કે ભાઈ આટલું નહીં, આટલામાં ચલાવ ને, હવે 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 રોટલી બધી નથી તો 2 રોટલીમાં કામ ખાઈ લે, પછી સાંજના તું જમી લેજે પેટ ભરીને, અત્યારે ચાલશે. એની ભગવાન મહાવીરની કરુણા, અનુકંપા કેટલા દૂર સુધી ગઈ છે કે આપણા નાના નાના વ્યવહારમાં, એક સહજ આપણે વ્યવહાર કરીએ છીએ એમાં પણ આપણાથી કેટલી મોટી મોટી ભૂલો થાય છે. આપણને ભૂલ જેવું નહીં લાગે, પણ શું થયું? નથી તો નથી, થોડુંક થોડું ખાઈને ચલાવી લે, એમાં શું વાંધો છે? આપણે તો એને એ વાંધો નથી. હિંસા છે કે દોષ છે કે ગલતી છે એ વાત તો મૂકી દો, પણ કઈ વાંધો નથી કરીને એને આપણે છોડી દઈએ, એવું નહીં. પછી આ આટલા નાના ઝીણવટથી, આટલા સૂક્ષ્મતાથી કેટલું જીવનના વ્યવહારને રુજુ બનાવ્યું, કોમલ બનાવ્યું, સંવેદનશીલ બનાવ્યું, કે એક વ્યક્તિની માનવીય ભાવના,
એક મનુષ્યની માનવતા એની દરેક ક્રિયામાં ઝલકવી જોઈએ, એ પ્રગટ થવી જોઈએ. આપણે બલ્બ લગાડ્યું અને સ્વિચ ઓન કર્યું અને બલ્બ જલે નહીં, એનો મતલબ શું છે? એનો મતલબ ફ્યુઝ થઈ ગયું બલ્બ. આપણે અહિંસા 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 કરીએ અને આપણા વ્યવહારમાં એ પ્રકાશ ન આવે અહિંસાનો, તો એ શું થયું? બલ્બ ફ્યુઝ થયું કે નહીં થયું? પછી બલ્બ ફ્યુઝ થયું છે તો હવે એને કાઢીને બીજું સારું કરવું જોઈએ ને. તો આપણા વ્રતોમાં, આપણા જીવનમાં આ બધું કરતી વખતે જો આવું કંઈ થતું હોય તો પછી એની આલોચના આપણે કરી લઈએ, કારણ પાછું ફરીથી આવી રીતે ન થાય એટલી સજગતા આવવા માટે એની આલોચના કરીને, એના દોષ છે એમ સ્વીકાર કરીને, અમારાથી ભૂલ થઈ આમ સ્વીકાર કરીને, એનું મિચ્છામી દુક્કડમ, મિથ્યા મે દુષ્કૃતમ, આ મારાથી ખરાબ થયું છે, ગલત થયું છે, એની સ્વીકૃતિ આપણે આપીએ છીએ. કોઈ એમ કે તમારી ભૂલ થઈ, તમારી ભૂલ થઈ, તમારી ભૂલ થઈ, તો આપણને શું લાગે? ખોટું લાગે કે નહીં? એક વખત કહેશું તો આપણે કહેશું હા ઓ સોરી ભૂલ થઈ ગઈ, એ પાછું બીજી વખત કહેશે, પાછું ત્રીજી વખત કહેશે, તો પાછું આપણે કે કેવું તમે તમારાથી નથી થતી ભૂલ? જ્યારે જુઓ છો ત્યારે બીજાની ભૂલ કાઢો છો, તરત જ આપણામાં ઉશ્કરાટ આવે છે, તરત જ આપણામાં એમ કોઈ નહીં. અને એટલા માટે બીજાને કોઈને પરમિશન નથી આપણા જીવનમાં. આપણી ભૂલ બીજા ન કાઢે, નથી ગમતું ને કંઈ વાંધો નહીં, નહીં નહીં ગમે, અમને ન ગમે, વાંધો નહીં, બીજાને ન કાઢવા દે, પોતે તો કાઢશો કે નહીં? પ્રતિક્રમણ શું છે? તમે તમારી જાતને જુઓ, તમે તમારા અંદરમાં જુઓ, તટસ્થ થઈને જુઓ, ત્યાં પછી દયા માયા કરીને જરૂર નથી. ક્યાં ચાલશે હવે, એખાદ હોય તો ઠીક છે, હવે જેને સફાઈ કરતા હોય અને ક્યાંય થોડું કચરો રહી ગયો, હા હવે આટલું બધું સાફ થઈ ગયું ને, હવે થાકી ગયા, ચાલશે હવે થોડું રહી ગયું તો કાલે કરશું, એવું નહીં. પ્રામાણિકતાની સાથે એકદમ સ્પષ્ટ રીતે સ્વીકાર કરવો જોઈએ કે આ મારાથી ભૂલ થઈ છે. અને એક વખત શરૂઆતમાં જ આપણે ડાવાડોળ કરીએ અને ભેલ સંભેલ કરીએ કે થોડું ચાલે થોડું ના ચાલે આવું કરીએ, તો પછી આદત થઈ જાય. પણ પહેલા શરૂઆતથી જો એક વખત એક ભૂલ, જો આપણે પણ એક પણ ભૂલ પૂરા પ્રામાણિકતા સાથે સ્વીકાર કરો, તો આગળની ભૂલો પોતાની મેળે સારી થઈ શકે છે. મેઇન સ્વિચ બરાબર હોય અને એ જો ઓન કરી દીધું તો બધા લાઇટો ચાલી શકે છે, પણ મેઇન સ્વિચમાં જ ગડબડી થાય તો પછી બધું ઓફ. તો બધું ઓફ નથી કરવું આપણે. તો બધું ઓફ ન કરવા માટે જે એક વખત ગમે તેવી ભૂલ હોય, ગમે તે, પણ એક સાચા દિલથી પૂર્ણ પ્રામાણિકતાની સાથે જો એ કરવામાં આવે, તો પછી એક સ્વભાવમાં એવું આવે કે ના, આપણે કોઈ દિવસ ચલાવી ન શકીએ. બીજાની ભૂલ ન ચલાવવું એ આપણને ખબર છે, પણ પોતાની ભૂલ પણ આપણે ન ચલાવીએ. અને ન ચલાવવામાં કંઈ એને દંડ આપવાનું છે, કંઈ કરવાનું છે એવું કંઈ નહીં, બસ એક સ્વીકૃતિ આપવાની છે. બહુ સહેલું છે, એને કોઈ જગજાહેર કરવાની, કોઈ પોતાને અપમાનિત કરવાની કે પોતાના પ્રતિ કોઈના પ્રતિ કોઈના મનમાં અનાદર જગાડવાની બુદ્ધિ નથી એમાં. એમાં તો આદર જગાડવાનું ભાવ છે કે આપણી ભૂલ આપણે સુધારીએ, તો આપણે ભૂલ કરતા અટકી જઈએ અને બીજાનું સન્માન મળે, બીજાના આદરના પાત્ર બનીએ, બધાના પ્રેમના પાત્ર બનીએ. એના માટે આ બધું છે. શા માટે પ્રતિક્રમણ કરવું છે? શા માટે સાધના કરવી છે? શાના માટે કરવી છે? કેમ જેવું તેવું ચાલીએ, જેવું તેવું બોલીએ, જેવું તેવું કરીએ, ન ગમે, શું કામ આટલા રિસ્ટ્રિક્શન જોઈએ? શું કામ આટલું આપ જોઈએ? આ કરો આ કરો આ કરો શું કામ જોઈએ? કોઈના બીજા માટે, કોઈના બીજા માટે છે નથી, આપણા આપણા માટે છે. અને આપણા માટે છે અને આપણને જે જોઈએ છે એ મેળવવા માટે છે. સુખ જોઈએ કે દુઃખ જોઈએ, શું જોઈએ? સારું થવું છે કે ખરાબ થવું છે?
બેમર્યાદ થવું છે કે શાલીન થવું છે, વિનયવાન થવું છે, શું થવું છે? એ આપણને એ ગમે છે, આપણને એ જોઈએ છે, અને એના માટે થઈને આપણે આ બધું કરીએ છીએ, તો પછી આ પ્રતિક્રમણ એટલા માટે આવશ્યક છે. આવશ્યક શા માટે છે? શા માટે આવશ્યક છે? જેવી રીતે કમાવું જરૂરી છે, આવશ્યક છે, કારણ કે પછી આપણો સ્ટેન્ડર્ડ મેન્ટેન કેમ થાય જો ન કમાવીએ તો? તો એ આવશ્યક લાગે છે, પણ એના કરતા પણ વધારે આવશ્યક છે પ્રતિક્રમણ. એમાં નુકસાન થાય એ ન ચાલે. બિઝનેસમાં ચાલે નુકસાન થાય તો? છોકરાઓ ઓછા માર્ક આવે તો ચાલે? છોકરાઓ ફેલ થાય તો ચાલે? નહીં ચાલે ને. તો પછી આપણે ફેલ થઈએ એ કેમ ચાલે? આપણા પણ માર્ક કેવા હોવા જોઈએ? આપણા માટે આપણી જ એક્ઝામ આપણે લઈએ છીએ, સુપરવાઇઝર આપણે કરીએ છીએ, કોઈ બીજા નહીં કરશે કે તમે નકલ કરો છો, ચીટિંગ કરો છો કે શું કરો છો, એ જોવા માટે કોઈ બીજા વ્યક્તિ નથી જોતા. એટલે સાક્ષી, ભલે ને આપણે કહીએ કે અરંત સિદ્ધના સાક્ષીથી હું કરું છું, પણ પોતાની આત્મસાક્ષી જોઈએ. એના આત્મસાક્ષી સાથે એ તો આદર્શ છે, એટલે આપણે સાક્ષી રાખીએ છીએ એને. અરહંત આપણા આદર્શ છે, એના જેવું થવું છે, ગુરુના આજ્ઞાથી કરીએ છીએ એટલે એમને સાક્ષી રાખ્યા છે, પણ કરવાવાળા આપણે પોતે છે એટલે આપણા આત્મસાક્ષીના સાથે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. કોઈ બીજા નથી જોતા કે મેં ચીટિંગ કરી કે નથી કરી પ્રતિક્રમણ કરતી વખતે, એવું નથી. મારા સાક્ષીથી હું કરું છું, મારા આત્મસાક્ષીથી હું કરું છું. તો એટલા માટે આ પ્રતિક્રમણ એક બહુ સારી, બહુ જ એક નિર્મલ થવાની, શુદ્ધ થવાની પ્રક્રિયા છે. અને એ શુદ્ધ થવા માટે એટલા માટે છે કે આપણને ગંદકી ગમતી નથી, આપણને ખોટું ગમતું નથી, આપણને જેવું તેવું ગમતું નથી. આપણે બહુ સારા છીએ, આપણે બધું બહુ સારું જોઈએ છે, બધું શુદ્ધ પવિત્ર જોઈએ છે. એટલા માટે આપણું જીવન પણ સૌથી પહેલા ગુરુદેવ જેવી રીતે કહે છે કે યે ભી અચ્છા વહ ભી અચ્છા, અચ્છા અચ્છા સબ મિલ જાયે, પણ ખુદ કો પહેલે અચ્છા ક્યું ન બના લે. પહેલા પોતાને જ આપણે સારું કેમ ન બનાવીએ? આ સારું જોઈએ, આ સારું જોઈએ, આ સારું જોઈએ, બધું જોઈએ, બરાબર છે, પણ સારું મેળવવાની આવડત નથી. આવડત શું છે? પોતાને સારું બનાવો, એ આવડત છે. પોતાને સારું બનાવો તો આખું સંસાર સારું છે, અને પોતાને સારું ન બનાવો તો આખું સંસાર ખરાબ છે. તો કોને સારું બનાવવું છે? અને સારું થવા માટે, સારું બનાવવા માટે પ્રતિક્રમણ આવશ્યક છે. આ વિધાનમાં કરવા જેવું છે કે નહીં? પ્રતિક્રમણ કરવા જેવું છે કે નહીં? બસ આપણી આ નિષ્ઠા, આપણી આ શ્રદ્ધા, આ જ આપણને પોતાને એક સહેલું નથી, સહેલું નથી, પરીક્ષાની કસોટી ઉપર પોતાને કસવું. જ્યારે દાગીના લો છો ત્યારે સ્વર્ણની કસોટી ઉપર કસીને જુઓ છો કે સોનું 100% સારું છે કે ખોટું, મિલાવટ છે એમાં. પહેલા અહીંયા ગામડામાં લોકો માટલું લેવા જતા હતા ઇન્ડિયામાં, તો માટલાને આમ ટકોર કરીને વજાવીને જોતા હતા, બરાબર છે ને, તૂટેલું તો નથી ને. તો એક માટલું લેવું છે તો એને, સબ્જી લેવું છે તો, શાકપાન લેવું છે તો એને ઉપર નીચે આડું આવડું કરીને જુએ છે, કઈ ખરાબ તો નથી ને. તો આપણા પોતાને પણ કેવી રીતે જોવું જોઈએ, જરા બરાબર સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈને જોવાનું છે કે મારામાં કોઈ ખરાબી તો નથી આવીને, અને આવી હોય તો કેટલું સુંદર છે. માટલું તો તૂટેલું જોડાશે નહીં, ભાંગેલું વાસન, તૂટી ગયેલું કાચનું વાસન, ક્રોકરી પાછી સારી થઈ શકે છે? નથી થઈ. પણ આ એવું ગેરંટેડ માલ છે કે તૂટેલું પણ પાછું ન તૂટ્યું હોય એવી રીતે થઈ શકે છે.
એકદમ ક્લીન સારું થઈ શકે છે. એને ક્યાંય બદલાવા જવાની જરૂરત નથી, ક્યાંય એને ફેંકવાની જરૂરત નથી. આ ફેંકવાનું માલ નથી, એને બસ થોડુંક થોડું જોવાની એક નજર બરાબર રાખી દે કે જે ખરાબ છે એને તરત જ કાઢી નાખીએ, અને જે ખરાબ છે એમાં આવેલું એ આપણે કાઢી નાખીએ તો એકદમ આપણે શાશ્વત છે, જીવન શાશ્વત છે, ગેરંટેડ માલ છે આપણા પાસે. તો બસ એ આપણે એને ખૂબ ખૂબ આનંદ આવ્યો. કોઈને કઈ પૂછવું છે, કોઈના પ્રશ્ન છે? યશાજી મહારાજ, સાચું ન કહીને જે ગલત છે એ દેખાડે છે. એને પોતાની સાધના નથી, પોતાને ધર્મ શું છે એ ખબર નથી, પોતાને મોક્ષ છે શું છે એ ખબર નથી. પણ એવું મને બહુ ખબર છે, હું જ્ઞાની છું, હું ગુરુ છું, અને હું જે કહું છું એ સાચો માર્ગ છે, એવો ધટિંગ કરવાવાળા વ્યક્તિને આપણી પ્રશંસા કરીએ, એનો સંપર્કમાં રહીએ, એ જે કે એમ કરીએ. હા હા, સમજી ગઈ, થેન્ક યુ. હા જી. યશાજી મહારાજ, મથે વંદામી. તમે અહિંસાના પાંચમો અતિચારનું વાત કરીને તો ત્યારે તમે જે જરાક વધારે સમજાવો મને. મારી સમજ એમ છે કે કોઈને જરૂરિયાતી હોય એ લોકોના જીવનમાં, એનાથી આપણે ઓછું કઈ આપીએ ને એને કહીએ તમે આનાથી ચલાવી લ્યો, ભક્ત એટલે ખાવાનું ભોજન, પાન એટલે પાણી, અને એનાથી વ્યાપક અર્થ આપણે જેને કહીએ ને કે એક વ્યક્તિ કમાવા જાય છે અને એને પેમેન્ટ મળે છે, એટલે શું મળે? એને જીવિકા મળી. જીવિકા એટલે જીવન જીવવાના સાધન. તો જીવન જીવવાના સાધન શું છે? ભક્ત પાન એટલે જીવન જીવવાના સાધન, જીવિકા છે. તો આપણે કોઈને જીવિકા આપવાનું, આપણે કોઈને ભોજન આપવાનું, કોઈને પાણી આપવાનું, આ જે એની આવશ્યકતા છે જીવનની, જીવનની સૌથી મોટી આવશ્યકતા ભોજન છે. અને એટલા માટે ભોજન આ શબ્દમાં જીવન જીવવાની આવશ્યક સામગ્રી પણ આવે છે, એટલે વ્યાપક અર્થ છે અહીંયા, ખાલી ભોજન અર્થ નથી. હા હા હા, બરાબર, સમય છે. હા, ભોજન તો છે જ, પણ ભોજન સાથે સાથે એને જીવન જીવવાની આવશ્યક સામગ્રી, હા, એનો વેતન તનખા હોય, એની સેલરી હોય કે એનું જે પણ હોય. આપણે એક નોકરને રાખ્યું ને એને સેલરી નક્કી કરી અને પછી કીધું કે આ વખતે છે ને અમારે કમાઈ બરાબર થઈ નથી તો આજે ઓછું ચલાવે, તમારું પેમેન્ટ ઓછું. હા, ઓકે, થેન્ક યુ. યશાજી મહારાજ, આપણે તમે આ ઓવરવ્યૂ આપો છો પછી આપણે સૂત્રના તો અર્થ નથી કરવાના ને આમાં. હા, કન્ફ્યુઝ થઈ જાય તો એમાં કે છે ને કે તમારે ખાંડવું નહીં ને એવું કઈ નહીં કરવાનું, એ ખોટું છે. તો આપણે તો હવે એવી રીતે જીવન કેવી રીતે રહી શકીએ કે રોટલી ખાવી હોય તો આપણે ઓલું અનાજ ને ઓલું કરવું તો પડે ને, લોટ કરવો પડે, તો એ ખોટું હોય તો આપણે કેવી રીતે જીવન જીવી શકીએ? એટલે આપણે ઘણી વાર સાંભળીએ તો એમ થાય કે આ કેવી રીતના કરી શકશું એમ. એક શું છે કે જીવ ન મારો, જીવને નહીં મારો, બરાબર છે? તો જીવને ન મારો એટલે જીવ પૈદા થાય એવા પરિસ્થિતિને પૈદા નહીં કરો. હવે અનાજ છે,
અનાજ ખાંડવું છે, કરવું છે, પીસવું છે, જે પણ છે, તો એ કરવામાં પાપ લાગે છે. તો એ કરવામાં પાપ છે એના માટે કે એમાં જીવાત પડી હશે, એમાં જીવ પેદા થયા હશે, અને પછી એને ખાંડવામાં કૂટવામાં આવે તો એ હિંસા છે. તો તમે શું કરો, તમારી પ્રવૃત્તિ તો એ કરવાની રહેશે જ, પણ એમાં જીવ પેદા ન થાય એવી વસ્તુ રાખો, એટલું જ રાખો કે જેમાં એ બગડે નહીં, એ ખરાબ ન થાય, એટલું જ લાવો, એટલું જ કરો. એ વધારે પહેલાં શું હતું, પહેલાં એક પરિવારના વ્યક્તિ બહુ ઘણા બધા વધારે હતા, પછી જે સામગ્રી ભોજનની એને અનાજ અને બધું લાવતા હતા તો એ મોટા ભાગે લાવતા હતા, એટલે ખૂબ વધારે પડતું, 2 મહિના 4 મહિનાનું બધું સ્ટોર કરીને રાખતા હતા. કારણ કે પહેલાં એવી આવશ્યકતા હતી, પહેલા ખેતરમાં આવેલું 12 મહિનાનું અનાજ બધું ભેગું કરીને રાખતા હતા, પછી 12 મહિના એને સાચવવું પડતું હતું, અને એ સાચવીને પાછું એને એવી રીતે વપરાશ એને રાખવું પડતું હતું. તો આટલું બધું એ કાળજી લેતા હતા. હવે આજે એવી પરિસ્થિતિ નથી, આજે તમે દર મહિને આપણું 1-1 મહિનાનું સામાન લાવી શકો છો, 8-8 દિવસનું સામાન, બગડે નહીં એવી રીતે કાળજી લઈ શકો છો. તો એ રીતે કાળજી લઈને તમે કામ કરો. ઓકે, જીવ પાય, હવે વાવા ઘરમાં ઓલા શું કીડા થાય, એ થાય, લાઇટ લગાડો, એ થાય, તો એના કરતા થોડું વિવેક રાખો કે એ ન થાય. પ્રવૃત્તિ કરો ને એમાં કોઈ જીવ મરે તો આપણે જીવ ત્યાં પેદા ન થાય એવી ખાસ સાવચેતી રાખો. હા હા, થેન્ક યુ વેરી મચ. અમે એવી રીતે સમજાવીએ છીએ, પણ મને ખબર નથી કે સાચો અર્થ હતો કે નહીં. અને પ્રવૃત્તિ એ પાછળ તમારું લક્ષ્ય શું છે? એક સિમ્પલ નાની વાત પૂછું, તમે શાક પાન લાવો છો, શાક સુધારો છો, રસોઈ બનાવો છો, તો શાક સુધારવા પાછળ તમારું લક્ષ્ય શું છે? રસોઈ બનાવવાની છે, બધાને ખવડાવવાનું છે, બધાને પ્રેમથી ખવડાવવાનું છે, કોઈની તબિયત સારી ન હોય, કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, ઉંમરવાળા છે, તો એના માટે શાક નહીં ચાલે, તેના માટે સૂપ કરીને આપો છો. છોકરાઓને કાચું ભાવે તો કાચું આપો છો, સલાદ ભાવે તો સલાદ આપો છો. તો એ જઈને જે અનુકૂળ છે કે કોના માટે શું માફક છે. હવે ઉંમર લાયક વ્યક્તિને તમે રોજ ખીચડી બનાવીને આપી શકો, પણ છોકરાઓને રોજ ખીચડી ખવડાવશો? એને બદામનો હલવો પણ ખવડાવવાની જરૂર, એને થોડો પૌષ્ટિક ચીજ પણ આપવાની જરૂર રહેશે. એટલે તમારું લક્ષ્ય શું છે કે બધાના સ્વાસ્થ્ય સારા રહે, બધાનો પ્રેમથી જમે, બધાને આનંદ આવે જમતી વખતે, એટલા એના ટેસ્ટનું એને ગમે એવું, એનો કલર પણ એને ગમે એવું જ આવવું જોઈએ. તમારા મનમાં ક્યાંય પણ આટલા વર્ષોથી તમે રસોઈ કરો છો, તમે સમજો છો હિંસા શું છે, અહિંસા શું છે, છતાં પણ એવા ભાવ નથી આવતા કે હું આ જીવને મારવા માટે સુધારું છું. બરાબર. તો જો ભાવમાં નથી આવતું તો પછી પ્રવૃત્તિમાં કેમ હિંસાનું થશે? તમારું લક્ષ્ય શું છે? નહીં અને આવું ન હોત તો અન્ન પુણ્ય કેમ થાય? તમે રસોઈ કરીને બીજાને ખવડાવો એ પુણ્ય છે. તમે ઘરમાં વડીલ લોકોની બરાબર ધ્યાન રાખીને એને જમાડો તો એ વયાવૃત્ય છે, અને વયાવૃત્ય નિર્જરા છે. તો તમારું નિર્જરા કેમ થશે, તમારું પુણ્ય કેમ થશે, જો તમે આવું વિચાર કરો કે આ તો હિંસા છે? હા બરાબર છે. એના પાછળ તમારું ભાવ શું છે, તમે કેટલા લાગણીથી કરો છો? કોઈ પણ ઘરમાં આવ્યું, કોઈને ના નથી પાડી, આવો બેસો, સન્માનપૂર્વક આપણે જમાડીએ છીએ, એમ નથી કહેતા ને આવી ગયા હવે જમતી વખતે, હવે પાછું લોટ બાંધો, પાછું 2 રોટલી કરવી પડશે. જો આવા ભાવ આવે તો પછી ગયું, પછી પુણ્ય નથી, પછી અન્ન પુણ્ય નથી. હા સાચી વાત છે. થેન્ક યુ વેરી મચ યશાજી મહારાજ. યશાજી મહારાજ,
તમે જે ઓલું વાછરડાનું એક્ઝામ્પલ લીધું તું એનું જ પાછું સમજાવો ને જરા. શું વાછરડાનું એક્ઝામ્પલ નતું? હા 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 હા. નહીં એટલે આપણે હજી ઘણું કરવાનું છે, હજી આપણને ઘણું આગળ વધવું છે. બહુ સારું જીવન જીવીએ છીએ, બહુ અહિંસામય જીવન જીવીએ છીએ, બહુ પ્રેમમય જીવન જીવીએ છીએ. આપણે કોઈ દિવસ ખોટું બોલવાની કે કોઈને ઠગવાની કે કોઈના સાથે કપટ કરવાની ઈચ્છા નથી રહેતી, બરાબર છે. પણ હજી આપણને, હજી આપણે પાંચમા છઠ્ઠા સીડી ઉપર છે, હજી આપણને ઘણું આગળ જવું છે. અત્યારે આપણી એવી સ્થિતિ છે કે જાણે વાછરડા હોય ને એમાં એક ગાય જરા ડાઈ લાગે છે, પછી ભલે ને લંગડાતી હોય તો પણ એ ડાય. એટલે આપણે જે છીએ એ વાછરડા સાથે બધા નાના છોકરાઓ વચના વચમાં આપણે બહુ જ્ઞાની લાગીએ છીએ, પણ હજી આપણને ઘણું બધું કરવું છે, ઘણું બધું પામવું છે હજી. બહુ સાચી વાત છે યશોદાના, થેન્ક યુ. એટલે ગમે તેટલું આપણે પામીએ તો પણ આપણા મનમાં એવું વિનમ્ર ભાવ હોવું જોઈએ કે આપણે છોકરાઓને, તમે બધા આ એમાં છો, મને બહુ ખુશી છે કે તમે આટલા બધા છોકરાઓનું જીવનનું નિર્માણ કરો છો, એના સંસ્કારોનું નિર્માણ કરો છો, બરાબર છે. ઘણું મોટું દાયિત્વ છે, તમે ઘણું સારું કરો છો. પણ એ છોકરાઓ પાસેથી પણ આપણે ઘણું બધું ભણવાનું છે. હા, આપણે એ તૈયારી સાથે છોકરાઓના વચમાં જવાનું છે કે એના પાસેથી પણ મને જાણવું છે, એના પાસેથી પણ મને હજી ઘણું જાણવા મળશે. આજની આ નવી એક પદ્ધતિ આવી છે કે છોકરાઓને હવે એક છોકરાઓને તમે એક પ્રોજેક્ટ આપો કે આ આપણે આટલા પાસે આપણું આટલું મટીરિયલ છે, એમાંથી આપણે કેવી રીતે કયું મકાન કેવી રીતે બનાવવું છે, આપણા પાસે આ આટલું ને આપણે કયા લેખ લખવા છે, કેવી રીતે લખવા છે, આપણે આ જીવ અને અજીવને કરવું છે તો આપણે કઈ રીતે સમજાવી શકીએ, તો એમના તમે પ્રોજેક્ટ, તમને એના પાસેથી ઘણું બધું નવું નવું મળશે જાણવા. સાચી વાત છે યશજી મહેજ, બહુ સાચી વાત છે. યશાજી મહારાજ, મને તો એવું લાગે છે કે વધારે આપણે બધાને શીખવાડવા જઈએ ને તો આપણા જેવા જ બધા થઈ જાય, કે અમે છોકરાઓને કહીએ કે તમે અમને સમજાવો તો આ કેવી રીતના પ્રેઝન્ટ કરીએ, તો બિચારા એ લોકો એ વિચાર નથી કરી શકતા, બીકોઝ આપણે ભણાવ્યું હોય ને કે આવી રીતના હોવું જોઈએ જીવ ને અજીવ ને આવી રીતે, તો બિચારાને એ જ આવડે. એટલે ઘણી વાર મને એમ થાય કે નાના હોય ને ત્યારે શીખાયેલા વગર પેલા પૂછવાનું કે આ ને આ છે, તમે આ કેવી રીતે સમજાવી શકો બીજાને. નહીં ગુરુદેવજી, એક નાનો એમનો શું બાલ શિક્ષા કરીને નાની, એટલો આશ્ચર્ય થાય છે ગુરુદેવજીનું કે જેને નિશ્ચિત ભાષ્ય ઉપર લખ્યું છે એનું સંપાદન કર્યું છે, અને એક છોકરા માટે બાલ શિક્ષા કેવી રીતે લખી હશે. એમને એને લખ્યું કે એટલા મોટા જ્ઞાની પણ જીવ અજીવને સમજાવવા માટે શું, અને દાખલો આપ્યો અને એના સાથે ઘડેલું એવું દાખલો સાચી રીતે એવી રીતે થયું છે, આ ઘટના ઘટી છે એવી રીતે દાખલો આપ્યો છે કે એક ડોલ રાખી છે, એક ડોલનો એને નામ પણ આપી દીધું. આપણે નામ રાખી રસીલા. પછી રસીલાને કે રસીલા તું આવને અહીંયા મારી પાસે, આવને મારી પાસે બેસ ને, તો ઓલી ડોલ આવશે. રસીલાબેન આવી જશે પણ ઓલી ડોલ આવશે મારી પાસે ને, હું એને ખવડાવું કે લે આ ખાઈ લે. તે ખાશે? ના, નહીં ખાય. એને હું કહું છું કે ચાલ મારી સાથે આપણે ફરવા જઈએ, તો એ મારી સાથે આવશે? એને એક ફૂલ સુંઘવા માટે આવજો, કેટલી સરસ એની સ્પ્રે કરું કે જો કેટલું સરસ સુગંધ આવે છે, તો એ કહેશે હા બહુ સારી સુગંધ છે. એને આંખ છે, એને કાન છે, એના હાથ છે, એના પગ છે, એનું પેટ છે, એ ડોલ એકદમ મનુષ્ય જેવી છે, એકદમ તમારો ચહેરો એમાં અંદર છે, એનું જેવું એકદમ સેમ ટુ સેમ. આપણે મલ્લીનાથનું આપણે કહીએ ને કે એને પોતાની મૂર્તિ બનાવી, અને જે એને ખાધું એ જ એ મૂર્તિમાં એને નાખ્યું, પણ જયારે ઢાંકણું કાઢ્યું તો શું થયું, દુર્ગંધ. કેમ ને એને પચાવી લીધું, કેમ એનું બ્લડ ન થયું? તો આ ફરક, આ જે એક ડોલમાં ને એક તમારામાં ફરક છે,
તો શું ફરક છે કે તમને કોઈ આગથી જોવાનું કહેશે તો તમે જોઈ શકો છો, ડોલ નથી જોઈ શકતી. એને કહો ચાલ મારી સાથે બેસીને પિક્ચર જોઈ લે, તો જોશે નહીં જોશે. એ કહેશે ચાલ તું ખાઈ લે, એ ખાશે નહીં. એને ફરવા, એના પગ છે તો પણ એ પોતાની મેળે ચાલીને નહીં આવે, એ સુગંધ લઈ ન શકે, એ બોલી ન શકે. તો આ અજીવ છે અને આ જીવ છે. પછી તમે વધારે સમજાવવા જાઓ કે આત્મા શું છે અને શરીરમાં આ જીવ છે. હું તમે જે યશાજી મહારાજ છો, પણ તમારો આત્મા શું છે ને તમારું શરીર શું છે એમાં ભેદ કેવી રીતના સમજાવી શકીએ એમ છોકરાઓને? એક ઈજ ડોલ છે, પણ આપણે એમાં અંદરમાં એક ટેપ મૂકી દીધી અને એ આપણે ચાલુ કરી, ચાલુ કરી તો એ ટેપ, એના ટેપથી એ વગાડી તો એ બોલવે બોલે છે એવું લાગે છે, ગાય છે એવું લાગે છે. એના હાથ પ્રિયા પગમાં એવા ઇલેક્ટ્રિક આપણે એ ગોઠવી દીધા કે જેનાથી એ ચાલે છે, ફરે છે, આવે છે. આપણે એક રોબોટ તૈયાર કરી દીધું, એ બધું ક્રિયા કરે છે. પણ વીજળી ઓફ થઈ એટલે શું થયું? બધું ઇલેક્ટ્રિસિટી નથી એમાં, તો બધું બંધ પડી ગયું, બધું બંધ પડી ગયું. એ ચાલે નહીં, બોલે નહીં, કરે નહીં, કાંઈ નહીં. તો એવી જ રીતે શરીરમાં જ્યાં સુધી આત્માનો પાવર છે ત્યાં સુધીમાં એ બધી ક્રિયા કરે છે. અને એ મરી ગયું, પાવર નીકળી ગયો. આત્માની શક્તિ, આત્માની ઉર્જા એમાંથી નીકળી ગઈ. પછી કામ કરશે, પછી એ શરીર સાંભળશે, બોલશે, ચાલશે, ખાશે, પીશે, કઈ ક્રિયા કરી શકે? નહીં કરી શકે. ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ છે, કેવી રીતના સમજાવું. થેન્ક યુ યશાજી મહારાજ. આપણે માંગલિક કરશું યશાજી મહારાજ? હાજી, ચલો મંગલ પાઠ. નમો અરંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વચ્છાયાનં, નમો લોયે સવસાહુનં, એસો પંચ નમોકારો સર્વ પાવ પણાસનો મંગલાનં ચ સર્વેસિમ પરમં હવૈ મંગલં. ગુરુદેવ કિયજ્ઞા ચત્તારી મંગલં, અરહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહુ મંગલં, કેવલીપણત્તોધમો મંગલં. ચત્તારિ લઘુત્તમા, અરહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલીપણત્તો ધમ્મો લઘુત્તમો. આપણે સાથે બોલશું. ચત્તારિ શરણં પવજ્જામિ, અરહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, ધમ્મં શરણં પવજ્જામિ. અરહંત સિદ્ધ ધર્મનું શરણ લઈને જે જીવનની યાત્રા ઉપર ચાલ્યા છે એમના માટે પરમાત્માના આશીર્વાદ વરસી રહ્યા છે. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાના જીવનના ઉજ્જવલ ભવિષ્ય માટે અમારા બધાની શુભકામના છે. ઓમ શાંતિ શાંતિ. અત્યણ વંદામી યશાજી. અત્યણ વંદામી યશાજી.